હેલો ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ કેમ છો બધા આપણે જોઈ રહ્યા છીએ લેસન નંબર ઇલેવન એક્શન વર્ડ્સ જેમાં આપણે એકથી દસ એક્શન વર્ડ્સ જોયા ને તો એકવાર આપણે રિપીટ કરી લઈ અને ત્યારબાદ આપણે ઇલેવનથી ટ્વેન્ટી વન જે આપેલ છે આગળના એ એક્શન વર્ડ્સ જોઈશું તો પહેલાં આપણે આને રિપીટ કરી દઈએ સીટ સ્ટેન્ડ રન જમ્પ સ્કીપ વોક ઓપન ક્લોઝ થ્રો કેચ રીડ સોરી કેચ હવે આપણે અગિયાર ના જોઈશું રીડ રીડ એટલે વાંચવું જેનો સ્પેલિંગ છે આર ઇડી રીડ ત્યારબાદ છે

અને જ્યારે આપણે એનું સાચું પડે ને જે રાઈટ કહીએ ને એનું સ્પેલિંગ આર આઈ જી એચ ટી એવું થાય હા ઉચ્ચારણ બને એનો સેમ છે પણ એનો અર્થ છે એ અલગ છે ઓકે ત્યારબાદ થર્ટીન નંબર ઉપર છે ઈટ ઈટ એટલે ખાવું જો ખાય છે ને પ્લેટમાંથી લઈને ઈ એ ટી ઈટ ત્યારબાદ છે ડ્રિંક ડ્રિંક એટલે પીવું પછી દૂધ પીવું કે પાણી પીવું કે ત્યારબાદ છે પુલ ડબલ એલ પુલ એટલે ખેંચવું કોઈ પણ વસ્તુને આપણે ખેંચીએ ને વજનવાળી હોય કે આપણી તરફ સાધારણ ખેંચીએ પુલ કહેવાય આપણે ઘણી દરવાજામાં પણ જોયું છે ને દુકાનના કે ઓફિસના જેના ઉપર પુલ અને પુશ એવું લખેલું હોય છે હોય છે ને આપણે કોઈ મોલમાં કે જઈએ ત્યારે તો પુલ એટલે ખેંચવું હમ જયારે આપણે દરવાજાને પણ ખેચીએ ને ત્યારબાદ છે પુષ પુષ એટલે ધક્કો મારવો યુ એચ જ તમને કીધું ને કે કોઈ મોલના કે ઓફિસના કેવા દરવાજા હોય જે કાચવાળા એના પર સ્ટીકર લગેલું લગાવેલું હોય ને પુલ અને પુષ તો દરવાજાને ખોલવા માટે આપણે એને ધક્કો મારવો પડે એટલે ત્યાં લખેલું હોય પુશ પુષ ત્યારબાદ છે કીક કે આઈ સી કે કીક એટલે લાત મારવી આપણે બોલને લાત મારીએ ને તો એને કહેવાય કિક તમે ઘણીવાર બોલતા પણ હો છો ને કે હું કિક મારું છું બોલતા છો ને તો કિક એટલે લાત મારવી ત્યારબાદ છે કટ કટ એટલે કાપવું પ્લાસ્ટિકની વસ્તુ હોય કોઈ પણ વસ્તુ આપણે કાપીએ કટ કહેવાય ઝાડની ડાળી કાપીએ તો એને કહેવાય કટ હ જેનો સ્પેલિંગ છે સીયુટી કટ ત્યારબાદ છે ડાન્સ નાચવું નૃત્ય કરવું ત્યારબાદ છે એસઆઈએનજી સિંગ સિંગ એટલે ગાવું ત્યારબાદ છે ક્લેપ ક્લેપ એટલે તાળી પાડવી સી એલ એપી ક્લેપ હમ તો આવી રીતે તમે ટોટલ કેટલા એક્શન વર્ડ્સ આપેલ છે આપણી બુકની અંદર ટ્વેન્ટી વન તો આ ટ્વેન્ટી વન એક્શન વર્ડ્સ છે જેટલા એ બધાને તમારે એના સ્પેલિંગ્સ એના ઉચ્ચારણ અને એના ગુજરાતી અર્થ તૈયાર કરવાના છે તમે જેમ જેમ આગળના ધોરણમાં આવશો તેમ તમારે બીજા નવા એક્શન વર્ડ્સ આમાં ઉમેરાતા જશે હા પછી આ રિપીટ નહીં થાય ચોથા ધોરણમાં આવશો ત્યારે એટલા માટે અત્યારે જ તમારે એને તૈયાર કરી દેવાના છે જ્યારે તમે ચોથામાં આવો અને બધા સ્પેલિંગ દેખાય તો તમે ડાયરેક્ટ એને વાંચી પણ શકો અને એનું ગુજરાતી અર્થ પણ તમે સમજી શકો તો આ એક્શન વર્ડ્સ તમારે ફરજિયાત સ્પેલિંગ સાથે પાકા કરવાના છે તૈયાર કરવાના છે ઓકે તો તમારે હોમવર્કની અંદર પણ ઇલેવન થી ટ્વેન્ટી વન સુધીના જેટલા એક્શન વર્ડ્સ છે એના સ્પેલિંગ ઉચ્ચારણ અને ગુજરાતી અર્થ તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાનું રહેશે અને બધા જ સ્પેલિંગ અને એના ગુજરાતી અર્થ તમારે તૈયાર કરવાના રહેશે ઓકે થેન્ક યુ હેવ અ નાઇસ ડે